ਰੁਕਦਾ ਤਾਂ ਤੋ ਸੀਧਾ ਮਸਜਿਦ ਨਬਵੀ ਮਾ ਨੋਟਾ ਜਾਤਾ ਮਨ ਯਹਾਂ ਰੁਕਦਾ ਤਾਂ ਕਿਉਂਕਿ ਮਦੀਨਾ ਛੋੜੀਨੇ ਬਹੁ ਵਕਤ ਆਪ ਗਏਲਾ ਬੜੀ ਜੰਗੋ ਲੜਵਾਨੇ ਵਾਸਤੇ ਜੇ ਵਕਤ ਤਾਸੀ ਲੌਟੇ ਤੇ ਵਕਤ ਆ ਜਗ੍ਹਾ ਪਰ ਰੁਕੇ ਕੋਈ ਸਫ਼ਰ ਪਰ ਜਾਈ ਸਫ਼ਰ ਪਰ ਸੇ ਆਵੇ ਤੋ ਆ ਜਗ੍ਹਾ ਪਰ ਰੁਕੇ ਯੇ ਜ਼ਮਾਨਾ ਨੇ ਕੋਈ ਮਸਜਿਦ ਟੂਟੀ ਯੇ ਜ਼ਮਾਨਾ ਨੇ ਖੁੱਲੀ ਜਗ੍ਹਾ ਨੇ ਝਾੜੋ ਹਟਾ ਫਕਤ ਪਰ ਲੋਕੋ ਯਾਦ ਰੱਖੂ ਕਿ ਯਹਾਂ ਗੱਲ ਰਸੂਲੁੱਲਾਹ ਬਾਵਾ ਜੀ ਬੈਅਤ ਲੇਟਾ ਤਾ ਹਮਨਾ ਨਾ ਜ਼ਮਾਨਾ ਨੇ ਅੰਦਰ ਲੋਕੋ ਨੀ ਨਜ਼ਰ ਮਾ ਮਸਜਿਦ ਮੀਕਾਤ ਛੇ ਨੇ ਮਸਜਿਦ ਜ਼ੁਲ ਹਲੀਫਾ ਛੇ ਯਾਨੀ ਸੁ ਲੋਕੋ ਅਹਿਰਾਮ ਬਨਵਾ ਆਵੇ ਆਪਣੇ ਵੀ ਯਹਾਂ ਪਾਛੂ ਆਵਾਨੂੰ ਛੇ ਜੇ ਵਕਤ ਮਦੀਨਾ ਸੇ ਮੱਕਾ ਦੇਖੂ ਹੋਟਲ ਪਰ ਸੇ ਅਹਿਰਾਮ ਪਹਿਰੇ ਨੇ ਯਹਾਂ ਗੱਲ ਅਹਿਰਾਮ ਨੀ ਬੇ ਰਕਾਤ ਨੀ ਨਮਾਜ਼ ਪੜਵਾ ਦੁਬਾਰਾ ਯਹਾਂ ਆਵੀਸੂ ਪਰ ਲੋਕੋ ਨੀ ਨਜ਼ਰ ਨੇ ਅੰਦਰ ਆ ਫਕਤ ਮਸਜਿਦ ਮੀਕਾਤ ਛੇ ਮਗਰ ਆਪਣੀ ਨਜ਼ਰ ਨੇ ਅੰਦਰ ਆ ਮਸਜਿਦ ਬੈਅਤ ਰਿਜ਼ਵਾਨ ਛੇ ਆ ਮਸਜਿਦ ਸ਼ਜਰਾ ਛੇ ਜੇ ਆ ਤਮਾਮ ਚੀਜ਼ੋ ਕੋਨੇ ਮਿਲੀ ਜੇ ਲੋਕੋ ਰਸੂਲੁੱਲਾਹ ਬਾਵਾ ਜੀ ਨੇ ਨਜ਼ਦੀਕ ਹਟਾ ਜ਼ਿਆਦਾ ਸੇ ਜ਼ਿਆਦੀ ਕੌਣ ਨਜ਼ਦੀਕ ਮੌਲਾਨਾ ਅਲੀ ਇਬਨ ਅਬੀ ਤਾਲਿਬ ਤੋ ਇਹ ਜਾਣੂ ਤੋ ਇਹਨਾਂ ਜਿਤਲਾ ਇਹਨਾਂ ਇਮਾਮੋ ਦੇ ਇਹਨੀ ਜ਼ਰੂਰੀਅਤ ਅੰਦਰ ਸੀ ਇਹ ਆ ਤਮਾਮ ਚੀਜ਼ ਜਾਣੀ ਇਤਲੇ ਆ ਚੀਜ਼ ਫਕਤ ਆਪਣੇ ਕਰੀਏ ਜੀ ਆ ਕਿਬਲੋ ਛੇ ਹਕੀਕਤਮਾਂ ਆਗਲ ਹਮਨਾ ਟੋਇਲੇਟ ਛੇ ਬੱਤੀ ਆ ਕਿਬਲਾ ਨੂੰ ਡਿਰੈਕਸ਼ਨ ਛੇ ਮੱਕਾ ਆਮ ਛੇ ਹਵੇ ਯਹਾਂ ਗੱਲ ਸੀ ਤਮੇ ਜਾਓ ਤੋ ਵਾਜਿਬ ਛੇ ਤੁਹਾਡੇ ਪਰ ਕਿ ਹਵੇ ਯਹਾਂ ਸੀ ਸੀਧਾ ਅਲ ਮਸਜਿਦ ਨਬਵੀ ਜਾਓ ਨੇ ਤਾਂ ਜਈਨੇ ਤਮੇ ਦਖੂਲ ਕਰੀ ਲਓ ਇੱਕ ਵਕਤ ਤਮੇ ਦਾਖਿਲ ਥਈ ਜਾਓ તો તમે બરાબર રસૂલુલ્લાહ બાવાજીની સુન્નતે મોકેદા પર ચાલા કહેવાય એટલે આ દુઆ માંગવાની જગા અલ્લાહ તાલાની બારગાહની અંદર એ દુઆ કરીએ બારીએ તાલા આજીસી અમારા અરકાનની ઇબ્તિદા છે અમારા અરકાનની ઇબ્તિદા બી બહેતર કરજો ને એને અંજામ પર બી બહેતર પહોંચાડજો આપ યહાં આવા કિલ્લા ઘણા મુમિનીન આપને મુલાકાત વાસ્તે આવા છે સાહેબ અમારું નામ લઈને યાદ રાખજો અમારે કોઈને ઔલાદ વાસ્તે કોઈને રોજી વાસ્તે કોઈને ઘર વાસ્તે કોઈને ઘરને અંદર સુકૂનની ઇતમિનાનને વાસ્તે એ તમામ ચીજ યાદ રાખજો હર જગા પર જે વખત દુઆ માંગવાનો વખત એને ભૂલી ના જાજો કોઈ વખત બી કે એ તો બધું કોણ યાદ રાખે નહીં નહીં હો એને તમારે પર ભરોસો કરીને એમ કીધું કે તમે મને દુઆમાં યાદ રાખજો તો આ દુઆની જગા છે આપને નમાઝ પઢી રહ્યા આ દુઆની જગા છે કે અલ્લાહ તાલા બધાને આ મુકદ્દસ મકામ પર લઈ આવે એવા અસબાબ મુહૈયા કરે કે તમામનો નસીબા બલંદ કરે કે આ જગા પર આવીને પછી નબવીની અંદર દાખિલ થાય ને અલ મસ્જિદ નબવીની અંદર બી પહેલા દાખિલ થઈને આપણે તમામ દુઆઓ પઢીને આ જ દુઆ કરવાની છે આપણે શરૂમાં બી ને વડા કરતી વખત બી ને હર રોજ રાતે નિસ્ફિલ લઈને તહજ્જુદની નમાઝ બી નમાઝને બાદ બી આ બધું કરશો તો એમ કહેવાશે કે તમે બરાબર જે કોઈ તમને કહી ગયું એના કલામને તમે વફા કીધી ને તમે અરકાન પૂરા કર્યા બરાબર છે ખૂબ યાદ રાખજો તમે જે કરશો ને કરોડો લોકો જે કરશે એ અલગ હશે ને અલગ છે એનો મતલબ એમ હરગીજ નથી થતો કે તમે ગલત છો ને એ સહી છે જે વખત દિલમાં યુ કન્ફ્યુઝન ઊભું થાય તો એક જ તસવુર ઝહેનની અંદર રાખજો કે જો અગર મેજોરિટી સહી હોય ને માઇનોરિટી ગલત હોય તો મૌલાના ઇમામ હુસૈન અલી સલામ સાથે કેટલા હતા અને સામી કેટલા હતા એ તસવુર લાવશો તો આ દિલની અંદરથી શકરો કીડો જ મીટી જશે કે હકીકતની અંદર એ હોતું નથી કે અક્ષરિયતને મેજોરિટી સાથે જ સચ્ચે બરાબર છે.